ડાંગરા તાલુકાના કોંડથી રામપરાનો રસ્તો હાલ નવનિર્માણનું કામ ચાલુ છે ત્યારે આ રસ્તો ભ્રષ્ટાચારથી ભરપૂર ખદબદી રહ્યો હોય તેમ નરી આંખે જોઈ શકાય છે. આ બાબતે કોંડના ખેડૂત આગેવાન શક્તિસિંહ ઝાલાએ રજૂઆત કરી હતી કે જણાવ્યું કે એસ્ટિમેટ પ્લાન્ટ મુજબ કામ થતું નથી અને લોટ પાણીને લાકડા જેવું હલકી ગુણવત્તાનું કામ ચાલુ છે. આ કામ તાત્કાલિક અસરથી બંધ થાય અને ઉપરી અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે જો કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરશે. મારું નામ દાદા શક્તિસિંહ છે. કોંડ ગામથી રામપરા ગામ રસ્તો જે અધિકારીઓ અને સ્થળ ઉપર કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે, મોટી કાંકરી નાખવામાં આવી છે, ઉપર જે કાંકરી કે જે રેત કહેવાય છે તે નાખવામાં ક્યાંક નાખવામાં આવી છે, ક્યાંક નથી નાખવામાં આવી, ત્યારે આજે અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા અને આ યોગ્ય રજૂઆતનો નિકાલ નહીં આવે તો અમે આવનારા દિવસોની અંદર ગાંધીજીના માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારીએ છીએ અને ગુજરાતની અંદર ગુજરાતના જ બનતા પુત્ર શ્રી માનનીય શ્રી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને ક્યાંકને ક્યાંક બદનામ કરવાનું ષડયંત્ર હોય એવું અમને લાગે છે અને અમારી મીડિયાના માધ્યમથી પ્રધાનમંત્રીશ્રીને અપીલ છે કે આમાં યોગ્ય નિકાલ આવે અને યોગ્ય તપાસ કરીને જે તે અધિકારીઓ હોય એને સસ્પેન્ડ કરવામાં આવે અને કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવે. રિપોર્ટર યજ્ઞેશ ગોસ્વામી, સુરેન્દ્રનગર.